बड़ा पंथकना फटाणा गामे झालेश्वर महादेवनु मंदिर આવેલું છે। ત્યારે શિવરાત્રીના પાવન અવસર પર આ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો। તો સેવાકીય કાર્યના ભાગરૂપે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો। મારું નામ રાજાભાઈ ગેલાભાઈ ઓળકરા, હું ગુજરાતી સાહિત્યનો ઇતિહાસનો લેખક છું, બતાવવામાં આવે અને આ ઝાલેશ્વર મંદિર વિશે એવી હકીકત કહેવામાં આવે છે અને રામાનંદ સંપ્રદાયના ઇતિહાસમાં પણ એવું લખવામાં આવ્યું છે કે ઝાલી નામની કોઈ એક રાણી કે જે વઢવાણ લીંબડીમાં જેના માલકર હતા અને સાહિત્યકારો જેને રૂપાદે રાણી કહેવામાં આવે એનું આ મંદિરનું સ્થાપન કર્યું હોવાનું માનવામાં આવે છે। અને એ મંદિર પુરાતત્વમાં નોંધાયેલ છે પણ આ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। વિદેશથી જો લોકો આવ્યા એને આનો જીર્ણોદ્ધાર કર્યો અને એને ધન્યવાદ છે કે જેથી કરી આ સ્મારક જળવાઈ રહ્યું। ઝાલેશ્વર બે છે, એક પાટણ તરફ સિદ્ધપુર પાટણ છે, જ્યારે એક અહીં સૌરાષ્ટ્રમાં આપણે છે। આ સ્થળ ઉપર જફરખાન નામના બાદશાહે બિલેશ્વરની લડાઈ જે ઇતિહાસમાં શંભુપ્રસાદ દેસાઈએ બતાવી એની ચઢાઈના પણ પ્રમાણો બતાવવામાં આવે છે અને ચઢાઈ થયા પછી ઘણી વખત આને માથે એવા પ્રહારો કરવામાં આવ્યા છે। જે મુસલમાન વિધર્મી લોકો હતા, વિધર્મી લોકોએ એમના ધ્વંસ કર્યો હતો પણ ભગવાન સદભાગ્યે આ મંદિરની બહુ જાજી ઈજા થઈ નથી। આ જે નદી છે એને શંભુપ્રસાદ ઇતિહાસકાર 1000 વર્ષ પૂર્વે બતાવે છે અને એનું નામ વાણાગોઈ હતું। વાણાગોઈ એટલે વાણ હાલતા એવું બતાવવામાં આવ્યું છે। અને નદીને કાંઠેલો આ શિવ મંદિરને ઝાલેશ્વર મહાદેવ તરીકે ઓળખો। અહીંયાથી જે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ સીમાડા છે એ આખા વિસ્તારને જોડિયાના પ્રાંત તરીકે શંભુપ્રસાદ દેસાઈએ બતાવ્યો છે આ ઇતિહાસ। અને આની પાછળ જાગીર આપવામાં આવેલી છે, જાગીર સામે કાંઠે બતાવેલું, વહીવંશના ચોપડામાં બતાવવામાં આવ્યું છે કે વિક્રમ સંવંત 1938 સાલમાં મોખરા મહેર દેવા લુણા ઉગાના સુત એને જમીન વીઘા 35 એના નિભાવ માટે આપી હતી અને બાવા હુરજપરી હીરાપરીના વખતમાં અને એની સમાધિ આ પીપળાની બાજુમાં છે જેઠાવર આવતો અને જેણે જમીન આપી હતી એના વંશ પરિવાર આ છે અને એનો સાબિતી ઇતિહાસના વહીવંશ બારોટા ચોપડામાં નોંધવામાં આવી છે।